Okay, over side. Aja apne smaranjali mati ke smaranjali mati dekhi hai parantu sangam ni smaran yatra kariya chhe ane આ યાત્રાના ઉપક્રમનું આયોજનનું પ્રત્યાદિકનું કેન્યા જે મિત્રો પોતાની કળા રજૂ કરવાના છે એમનું પરંતુ આ સમગ્ર આયોજન આપણા સૌનું છે કારણ કે જેની યાત્રા માટે આપણે બન્યા છીએ એને પોતાનું જે કંઈ પણ કામ કર્યું છે આપણા સૌ હું શરૂઆત કરીશ એક વૈજ્ઞાનિક અને છતાં સાહિત્યિક વાત. 1960 ના દાયકાની વાત છે. સોવિયત રશિયાના વડાપ્રધાન શ્રી પુષ્કિન ભારતની મુલાકાતે આવ્યા. ભારતના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના નિમંત્રણ અને દિલ્હી ખાતે એમના અન્ય કાર્યક્રમની સાથે દેશભરના સાહિત્યકારો સાથે એક મિલન પુષ્કિન રાખવામાં આવ્યું અને એ મિલન આપણા વરિષ્ઠ સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોશીજી પણ નિમંત્રિત હતા. એ પુષ્કિનને આપ્યો. ઉમાશંકરજીનો વારો આવ્યો, એમની ઓળખાણ કરાવ્યો કે આ અમારા ગુજરાતમાંથી આવેલા દેશના વરિષ્ઠ સાહિત્યકારો માનીના એક છે મિસ્ટર જોશી. હાય હેલો મેં આપ્યો છે અને ઉમાશંકરજી પુષ્કિને પ્રશ્ન કર્યો. એ વખતે ચંદ્ર ઉપર પહોંચવાની સ્પર્ધા શરૂ થઈ ચૂકી હતી અને પહેલું રોકેટ રશિયાએ છોડ્યું. એ સંદર્ભમાં પુષ્કિનનો હાથ હાથમાં લઈને ઉમાશંકર જોશીએ પૂછ્યું, મિસ્ટર પુષ્કિન, લોકોના હૃદય સુધી પહોંચી શકે એવો કોઈ રોકેટ તમે બનાવી શકો ખરા? લોકોના હૃદય સુધી પહોંચી શકે એવું કોઈ રોકેટ તમે બનાવી શકો? પુષ્કિન પરિવાર ગુંજાઈ ગયા. પછી સેઠ સ્મિત સાથે થયું, ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. અને છતાં આ ખરેખર જો બને તો ઉમદા કલા છે. અને ત્યારે એ વાતની પૂર્તિ કરતા ઉમાશંકર જોશી સામે કહ્યું, જે હા સાહેબ, આ એટલી જૂની કલા છે જેટલી માનવ ચાલ. આપણે આજે એક એવા સર્જકને સ્મૃતિ સાથે મંચ ઉપર બેઠા થયા છીએ જે સર્જકે માનવ જાતના હૃદય સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો છે અને ભદ્ર આયુ જેનું નામ રહ્યું એવો ભદ્રાયુ આપણા સૌનો નાગરિકો ભદ્રાયુ સર્ગમનો નાગરિકો ભદ્રાયુ એની સ્મૃતિમાં આજે આપણે આ સ્મરણ યાત્રા કરીએ છીએ. હજી હમણાં બે દિવસ પહેલાં જ ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ હતું અને કોઈ પણ સાધક ગુરુ વંદના તો કરે જ. મારા ઘણા નાટકોમાં ભદ્રાયુનો પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ ઘણી રીતે સહયોગ રહ્યો છે. ભદ્રાયુનો પણ મેં સિંધી રેકોર્ડિંગ ચાલુ કરાવ્યું સ્કાયડાર સ્ટુડિયોમાં અને તેમાં મારે એક ગુરુ વંદનાની જરૂર હતી. ગુરુ વંદના માટે તે એક સ્તોત્ર, પરંતુ જે પારંપરિક ગવાય છે તેમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ એ મારે નહોતું કીધું. મારે કંઈક નવી વસ્તુ જોઈતી હતી એટલે સંગીત પદ એમાં રાજેન્દ્ર ગઢવીનું હતું, પરંતુ અમે ભદ્રાયુને બોલાવ્યા અને એને વાત કરી કે ભાઈ ભદ્રાયુ, અમારે ગુરુ સ્થાન જોઈએ છે અને એવું ઓફબીટ જે બહુ પ્રચલિત ન હોય અને છતાં લોકો ભવ્ય બને છે એવું સ્થાન બાળકોના અવાજમાં અમે કરાવ્યું છે. બહુ પ્રસન્ન થયો બધા મને કે એમાં કંઈ બોલ ક્યારે રેકોર્ડ કરો છો? બોલો, મારી પાસે બાળકો હાજર છે અને લગભગ 7-8 નાના નાના બાળકોને મેં સ્ટુડિયો પર પહોંચી ગયો અને મિત્રો એ ગુરુ વંદના એ ગુરુ સ્થાન અમે નિમંત્રિત કર્યું. પરંતુ જે નાટક માટે એ ધ્વનિમુદ્રિત થયેલું એ નાટક થયું છે
અને મારી પાસે એ રેકોર્ડિંગ લગભગ 4-1 વર્ષ નથી. તાજેતરમાં 2 વર્ષ મેં લોકાક્ષર સંભવાવી દીધેલી ભગવાન શ્રી કૃષ્ણની કૃષ્ણલીલા ઉપર આધારિત. એમાં મારે ગુરુ શાંતિપુરીના આશ્રમમાં ગુરુ વંદનાની જરૂર હતી અને મને પેલું યાદ આવ્યું મારી પાસે તો પરિવર્તન છે જ, ઓલરેડી રેકોર્ડેડ છે. તો મિત્રો, અપ્રત્યક્ષ રીતે એમાં મુંશી ભરત પટેલનું છે અને બંને મિત્રો પાછા એક જ નાટકમાં ક્યાંક ભેગા થઈ જતો એવો સંયોગ બને છે. અને એ ગુરુ વંદના અમે જે ત્યારે રેકોર્ડ કરી હતી આપણે પ્રારંભ કરીએ છીએ. આજે ધ્વનિ મુદ્રિત એ ગુરુ વંદનાથી અને યાદ કરીએ ભદ્રાયણ એ સ્મૃતિને અને વંદન કરી ભદ્રાયણ કાળ.
પરમાત્માની સાથે આપણે આપણી આ સ્વર યાત્રા શરૂ કરી છે. મિત્રો, આપણે ભદ્રાયુના નામે આજે આનંદની વહેંચણી કરવી છે. કોઈ કાર્યક્રમમાં સાથે માત્ર પ્રેક્ષક કરીને પણ બેઠા હોય એવી ઘટના બની છે. એક વખત ગુરુ સાક્ષાત પર હવે મિત્ર કાનાબા પ્રતિભા ભુજ લીલા વસાવડા હેમા કોરી ગીરા મહેતા કલ્યાણ વ્યાસ જ્યોતિન્દ્ર દોશી અરવિંદ રૂપારેગા ગુરધન રાજપરા વિરંજી ભુજ દિલીપ આહિયા નિલેશ વસાવડા અને દેવાંશુ દેસાઈ બધા જ કલાકારો હવે એક બીજું પરસ રજૂ કરવા જઈ રહ્યા છે, જે આપણા રાજકોટના જ યુવા કવિ સંજુવાળાની રચના છે. આ સ્થળેથી સીધા સામે જુઓ, કહો ક્યાં દુર્ગો આવ્યો, કહો ક્યાં દુર્ગો આવ્યો.